જણાવશો કે સુરત ના સચિન વિસ્તારમાં એક તળાવમાં કિશોર ડૂબ્યો છે, તો શું છે આ સમગ્ર ઘટના? સચિનના પાલી ગામ નજીક આવેલા એક તળાવ છે, તેમાં કિશોર ડૂબવાની ઘટનાને લઈ અને જે કહી શકાય કે સમગ્ર સોસાયટીમાં અને માહોલ પૂરી રીતે અને લોકોને ટોળા એકઠા થઈ ગયા હતા અને સોશિયલ ઇકોનોમી તળાવ આવેલું છે ત્યાં યુવાન ડૂબ્યો છે અને ફાયર દ્વારા કિશોરને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને આની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ આ યુવકની જે છે તે હાલ તો લાશ મળી આવી છે અને સમગ્ર જે માહોલ પૂરા માહોલ ગમગીની સવાયો છે. જી અરવિંદજી, જણાવશે કે પોલીસ અંગે શું કાર્યવાહી કરી રહી છે? વાત કરવામાં આવે પોલીસની, તો પોલીસે જે સમાચાર મળ્યા એટલે તરત સાબરકો આવી હતી અને ફાયર ફાઈટરની ટીમ અને પોલીસે પ્રથમ તો હાલમાં જે આ યુવકો જે નાવા આવતા હોય એને પણ લઈ અને એક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને એક અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જી અરવિંદજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા તે પ્રમાણે યુવાન નવકાર સોસાયટીમાં રહેતો હતો, સ્પેશિયલ ઇકોનોમી તળાવમાં કિશોર ડૂબ્યો છે ત્યારે ફાયર દ્વારા કિશોરને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે સુરતના સચિન વિસ્તારની આ જે ઘટના છે ત્યારે સચિનના પાલી ગામ નજીક આવેલા તળાવમાં એક કિશોર ડૂબ્યો છે.